મહેસાણામાં ઉમિયાધામ ઊંઝામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી જ મા ઉમિયાના દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળી. મા ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આજે ચંદ્રગ્રહણને લઈ સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેદ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત પૂજાઓ આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે. આજનું ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પારતું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય છે અને આ સાથે જ ગંગાજળ અભિષેક તે ઉપરાંત બિલ્વ પૂજા ધ્વજ પૂજા યજ્ઞો સહિતની તમામ પૂજા બંધ રહેશે. તમામ મંદિરો 29 ઓક્ટોબરના દિવસે નિયત સમયે ખુલશે. તમામ મંદિરોમાં બપોરે 1:42 મિનિટે ચંદ્રગ્રહણ વેદનો પ્રારંભ થતો હોય તમામ મંદિરોમાં પૂજાવિધિ બંધ રહેશે. તેમજ સાયમ આરતી છે એ પણ બંધ રાખવામાં આવશે. કે જ્યારે ચંદ્રગ્રહણ હોય તો એના 12 કલાક પહેલા વેદ લાગી જાય, તો જ્યારથી વેદ લાગે ત્યારથી લઈને ગ્રહણ પૂર્ણ થાય, જ્યાં સુધી ગ્રહણ પૂરું ન થાય અડધી રાત સુધી, ત્યાં સુધી જે અશક્ત છે એના માટે છૂટ છે, પણ જે સશક્ત લોકો છે એમને વેદ લાગ્યા પછી ભોજન ન લેવું જોઈએ. બનતા સુધી જેટલા થઈ શકે એટલા જપ કરવા જોઈએ, મનન કરવું જોઈએ. વિશ્વ ઉમિયાધામ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ લોકો સરદાર પટેલની જીવનગાથાનું રસપાન કરશે. આ ઉપરાંત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું દેશના ઇતિહાસમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશે. આ સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000 કરતાં પણ વધુ કાર રેલીમાં જોડાશે. રાજ્યમાં ઉમિયામાના 504 ફૂટ ઊંચા મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યના વિવિધ શહેરોની માટીને કળશમાં લાવી મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. ભારતની આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ તરફથી આ આયોજન કરાઈ રહ્યું છે. સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન જે 31 ઓક્ટોબરે અમદાવાદમાં એસજી હાઇવે ઉપર જે રાખવામાં આવેલું છે, કે જેની અંદર મહત્વની 2 વસ્તુ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એમનો જન્મદિવસ 31 ઓક્ટોબર છે જ, અને આ જન્મદિવસ સમગ્ર દેશ ઉજવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા રાષ્ટ્રપુરુષ કે જે સ્વયં રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે, અને એ રાષ્ટ્ર ચેતનાના પ્રતિકને સમગ્ર દુનિયા સમક્ષ મૂકી અને દરેક વ્યક્તિમાં રાષ્ટ્ર ચેતના કેવી રીતે ઉજાગર થાય તે અંતર્ગત આપણે સરદાર પટેલ ગૌરવ ગાથાનું આયોજન 31 ઓક્ટોબરે આપણે કરી રહ્યા છીએ. આઈ મૂવ ફોરવર્ડ, બધાને ફોન કર્યા, જ્યાં જ્યાં મારે સંબંધ હતા વાતચીત કરી, એક્સપ્લેન કર્યું, અને ત્યાંથી કન્ફર્મેશન લેવાના ચાલુ કર્યા. અમુક જગ્યાએ જે જરૂરત હતી રૂબરૂ, તેમ ગતસિંહજી મહારાજ છે જોધપુર, પોતે ઉંમરથી ખૂબ સિનિયર છે, ત્યાં પર્સનલી ગયા. ઉદયપુરે અમે પર્સનલી ગયા, બધાને બ્રીફ કર્યું સંસ્થા બાબતમાં આખા કાર્યક્રમમાં, અને તે રીતે બધાનું જેમ જેમ કન્ફર્મેશન આવતું રહ્યું બધાને આપણે સમાવેશને કન્ફર્મેશન લીધા. અને તે પ્રત્યે જે બીજા નાના નાના જે રજવાડાઓ હતા એમને કન્વિન્સ કરી, અને આપણે બીજા 3 દિવસમાં જયારે કથા છે એમાં સમાવેશ કરેલા છે. અને સમાચારમાં હવે વાત ધબકારાની, ચિંતાની. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં જ 12 દિવસમાં એટેકથી 13 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલે જાહેર કર્યા છે આંકડા. 17 થી 28 ઓક્ટોબરમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે.
राजकोट में 12 दिवस में हार्ट एटेक ने कारण 13 लोगों ना मौत निपजा छे। राजकोट सिविल हॉस्पिटले हार्ट एटेक थी थयेला मौतना आंकड़ा जाहिर कर्या, जेमा 17 थी 28 ऑक्टोबर सुधी में 13 लोगों जीव गुमाव्यो होय तेवो शंकावनारो आंकड़ो सामे आव्यो छे। आजकल युवानों में मोबाइल नो उपयोग वधु पड़तो थई रह्यो छे। स्ट्रेस अथवा तो अन्य कोई कारणोसर पूरती ऊंघ नथी थई रही, जेने कारणे हार्ट एटेकना केसमा वधारो थई रह्यो छे। आजना युवानो हेल्धी डाइट नथी लेता, युवानोमां फास्ट फूडनु सेवन झड़पथी वधी रह्यु छे। बजारमां तळेली वस्तु वधु पड़ती खावाथी हार्ट एटेकना केसमां पण वधारो थई रह्यो छे। परिवारमां पण जो कोई व्यक्तिनु हृदयरोगना हुमलाथी मौत थयुं होय तो तेमणे वधु सतर्क रहेवानी जरूर छे। हार्ट एटेकनुं मुख्य कारण जीनेटिक्स छे, अने तेथी जो तमारा परिवारमां कोईनुं हृदयरोगना हुमलाथी मौत निपज्युं होय तो तमारी जातनुं विशेष ध्यान राखजो। તાજેતરના સમયમાં જ એવું જોવા મળ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે। व्यायाम स्वास्थ्य माटे फायदाकारक छे, परंतु वधु पड़ती कसरत ने कारणे हृदय पर तनाव रहे छे, जेने कारणे हार्ट एटेकना किस्साओमां वधारो थई रह्यो छे। एटला माटे दररोज मात्र માપની જ કસરત કરો। રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે। રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત નિપજ્યા છે। 38 અને 42 વર્ષીય યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા। અચાનક જ યુવક બેભાન થઈ ચૂક્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાતા પરસ્પરના હાજર તબીબોએ તેઓ નિમૃત જાહેર કર્યા। 35 વર્ષીય ગુણવંત ચાવડા કારખાનામાં કામકાજ કરતા હતા, ઉપરાંત 42 વર્ષીય શક્તિસિંહ ઝાલા વોટર સપ્લાયનું કામ કરતા હતા। નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોતના વધતા બનાવો હાલ અત્યારે ચિંતાનો વિષય છે। બનાસકાંઠામાં 20 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું। પાલનપુરના આકેસન ગામમાં યુવતી ઢળી પડી હતી, ખેતરમાં કામ કરતી વખતે યુવતી અચાનક જ ઢળી પડી હતી। હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કરી, જ્યારે ભૂમિકા મોર નામની યુવતીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું।